કોરોનાને પગલે જરૂરિયાતમંદોની સેવા કરવા માટે અગ્રણી સંસ્થાઓ લોકો આગળ આવી રહ્યા છે, ત્યારે રિંગરોડ ખાતે આવેલ અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટની કામગીરી જોઈ મનપા કમિશનર પણ પહોંચ્યા હતા. સુરતમાં લોકડાઉન સાથે જ અનેક સેવાભાવી સંસ્થાઓ ગરીબો માટે આગળ આવી છે. વર્ષોથી ગરીબો માટે કામ કરતી અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટની કામગીરી જાણે આ લોકડાઉનમાં વધી ગઈ હોય તેમ લાગે છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકોને જમાડનાર અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટની કામગીરીથી સુરત મનપાના કમિશનર ખુદ મુલાકાતે પહોંચ્યા હતા. नहीं जी, अजय प्रोग्राम नहीं है, ये कार्य है जो कि निरंतर चल रहा है. अभी करीब 5-6 दिन से जितने भी सूरत के शेल्टर होम में सब में यहाँ से भोजन की व्यवस्था चालू की गई है. अभी कल से यहाँ जो टेक्सटाइल मार्केट हैं और उसके आसपास के जितने लोग हैं उनको भोजन की बड़ी व्यवस्था डिस्टर्ब हो रही थी, तो अन्नपूर्णा सेवा ट्रस्ट व सूरत नगर महापालिका के साथ मिलकर यहाँ 11 बजे से लेकर 2 बजे तक सबको निःशुल्क भोजन की व्यवस्था की गई है. और भोजन भी सभी ए क्लास का भोजन है, जिसमें चावल, रोटी, दाल व सब्जी जो कि अच्छे से अच्छे परिवारों में घर पर बनता है, वही भोजन यहाँ पर एक एक मीटर की दूरी डिस्टेंस से सबको कराया जा रहा है. જો કે અમુક કિસ્સાઓમાં સેવાનો લાભ લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે, છતાં અન્નપૂર્ણા સેવા ટ્રસ્ટ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખી સેવા અપાઈ રહી છે.